हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय सामायण। विद्यार्थी मित्रों, आज आप प्रकरण 3 अणु और परमाणु की अंदर आगला टॉपिक की अंदर आप परमाणु एटले शू, अणु एटले शू तेना विषय माहिती मेळवी, परमाणुवीय दल विषय पर थोड़ी माहिती आप मेळवी। तो आज परमाणुवीय दल विषय की वधु माहिती मेळवी। तो डाल्टन परमाणुवीय सिद्धांत, तो डाल्टन परमाणुवीय सिद्धांत मुख्य आशय जो कोई हो सौथी वधु नोंधनीय जो कोई बाबत हो तो ये परमाणुवीय दल। एक तो आप जाए कि परमाणु से अति सूक्ष्म है, कारण के अत्यार सुधी वैज्ञानिकों जे कई पण शोध संशोधनों करता रहा था, ये शोध संशोधनों की अंदर कोईपण तत्व है ये परमाणु बनेलो है, तो अथवा तो ये तत्व है परमाणु बनेलो है, तो ये परमाणु विषय सौथी वधारे में वधारे माहिती केवी रीते मेळवी शकाय तेना विषे ये वैज्ञानिकों खूबज चिंतित था, खूबज एना विषे ज्ञान मेळवा माटे आतुर था। परंतु डाल्टन की जे अभिधारणाओ थी, ए डाल्टन की अभिधारणाओं जे परमाणुवीय सिद्धांतों आप्या के कोईपण परमाणु है ये अति सूक्ष्म कण है जेनु विभाजन शक्य नहीं, एकज तत्वना परमाणुओं दल अने एना गुणधर्मो एकज है, जुदा जुदा तत्वना परमाणुओं दल અને એના સિદ્ધાંતો જુદા જુદા છે। આ બધા જે ડાલ્ટનની અભિધારણાઓ હતી, ડાલ્ટનના સિદ્ધાંતો હતા, એ સિદ્ધાંતોનો સૌથી વધુ જો કોઈ નોંધનીય બાબત હોય તો એ પરમાણુવીય દળ હતું। ને આપણે જાણી ગયા છીએ કે એના ઉપરથી વૈજ્ઞાનિકો એ પરમાણુ વિશેની માહિતી અથવા તો તેના દળ વિશેની માહિતી મેળવવા માટે ખૂબ જ આતુર હતા। પરંતુ આપણે જાણીએ છીએ કે પરમાણુ છે અતિ સૂક્ષ્મ કણ છે, અને આ અતિ સૂક્ષ્મ કણ કે જેને જોવો પણ નરી આંખે જોઈ શકાય નથી, જોવો પણ મુશ્કેલ છે, તો એવા કણનું વજન કેમ કરવું? આ કઈ થોડું એવી વસ્તુ છે, ચાલો 5 કિલો ખાંડ જોખી નાખો, 5 કિલો ખાંડ ત્રાજવામાં મૂકીને જોખી નાખો, કારણ કે ખાંડ આપણને દેખાય છે, આપણે એનો સ્પર્શ કરી શકીએ છીએ, આપણે એને જોઈ શકીએ છીએ, પરંતુ આ તો પરમાણુ છે જેને જોઈ શકાતો નથી, સ્પર્શ કરવાની વાત તો દૂર। તો આવા પરમાણુનું દળ કેવી રીતે નક્કી કરવું એના વિશે આપણે માહિતી મેળવી હતી કે કાર્બન ડાયોક્સાઇડ છે, કાર્બન મોનોક્સાઇડ છે, જેમાં 3 ગ્રામ કાર્બન છે અને 4 ગ્રામ ઓક્સિજન છે, તો એ કાર્બન છે એના કરતાં 3/4 ગણા વધારે ઓક્સિજન સાથે જોડાઈ અને અણુ બનાવે છે, એટલે કે 3 ને 4 7, એટલે કે જ્યારે 7 ગ્રામ કાર્બન મોનોક્સાઇડનું વિભાજન કરવામાં આવે અથવા તો વિખંડન કરવામાં આવે ત્યારે એમાંથી 3 ગ્રામ કાર્બન છૂટો પડે અને 4 ગ્રામ ઓક્સિજન છૂટો પડે, આ વિશે આપણે માહિતી મેળવી હતી, પણ એક પ્રાયોગિક ધોરણ હતી। પરંતુ 1961 પર પરમાણુવીય દળના એકમને સર્વસામાન્ય રીતે સ્વીકૃત કરવામાં આવે, 1961ની અંદર જે કંઈ પણ પરમાણુ વિશેની શોધ સંશોધનો થયા ત્યાં સુધી પરમાણુવીય દળને એ સર્વસામાન્ય રીતે સ્વીકૃત કરવામાં આવ્યું, અને એવી રીતે સ્વીકૃત કરવામાં આવ્યો કે કોઈ પણ કાર્બન 12 જે સંસ્થાનિક છે, કાર્બન 12 છે, કાર્બન એટલે જાણીએ છીએ કાર્બન એટલે આપણા પેન્સિલની અંદર જે ગ્રેફાઇટ આવે છે કાર્બન, એ કાર્બન 12ના સમસ્થાનિક, અહીંયા સમસ્થાનિકો એટલે આપણા આ ટોપિકની અંદર આગળનો એક લેક્ચર ચેપ્ટરની અંદર આગળનો એક ટોપિક છે જેની અંદર તમને સમસ્થાનિકો વિશેની માહિતી મેળવશો। અત્યારે આપણે આટલું ધ્યાન રાખો કે કાર્બન 12 સમસ્થાનિકને પ્રમાણિત સંદર્ભ તરીકે લેવામાં આવે, કાર્બન 12 સમસ્થાનિકને પ્રમાણિત સંદર્ભ, સંદર્ભ એટલે શું? દાખલા તરીકે તમે અત્યારે અભ્યાસ કરો છો, તો તમે જે અભ્યાસ કરો છો શાના સંદર્ભે અભ્યાસ કરો છો? તો કે તમારી પાસે એ અભ્યાસ કરવા માટે કોઈ એવો સચોટ આધાર ખરો કે જેનો તમે સંદર્ભ તરીકે કે આધાર તરીકે તમે ઉપયોગ કરી શકો? તો એવું કોઈ વસ્તુ હોય તો તમારી પાસે તમારું વિજ્ઞાનનું પાઠ્યપુસ્તક, અંગ્રેજીનું પાઠ્યપુસ્તક, ગણિતનું પાઠ્યપુસ્તક, તો એ તમારો સંદર્ભ, પણ આ પાઠ્યપુસ્તક તૈયાર કરવા માટે, આ પાઠ્યપુસ્તક તૈયાર કરવા માટે કયા બીજા પાઠ્યપુસ્તકોનો અથવા તો કયા બીજે અભ્યાસક્રમોનો ઉપયોગ થયો હતો એને સંદર્ભ તરીકે લેવામાં આવે, એટલે અહીંયા કોઈપણ તત્વના પરમાણુનું પરમાણુ દળની જ્યારે ગણતરી કરવાની થાય ત્યારે કોઈ એક વસ્તુને સંદર્ભ તરીકે લઈ અને એની સાપેક્ષમાં એનું દળ નક્કી કરવામાં આવે। તમે 9મા ધોરણ વિજ્ઞાનનો અભ્યાસ કરી રહ્યા છો, ચોપડીમાં બહુ આટીઘૂટીવાળી વાક્ય રચનાઓ આપી છે પણ તમને સહેલાઈથી સમજાવી દો એટલે તમને તરત ખ્યાલ આવશે કે તમે કોઈ પણ વિષય અત્યારે ભણી રહ્યા છો, તો એ ભણી રહ્યા છો તો એ વિષય તૈયાર કરવા માટે, દાખલા તરીકે ગણિત છે કે વિજ્ઞાન છે કે ગુજરાતી છે કે અંગ્રેજી, તો આ બધા વિષયો તૈયાર કરવા માટે જે જેમાંથી બધી વસ્તુઓ ભેગી કરીને ચોપડી બનાવેલી છે
દાખલા તરીકે ભૌતિક વિજ્ઞાનની કંઈક ચોપડી હોય, એમાંથી ભૌતિક વિજ્ઞાનના પાઠો લીધા, એના ટોપિકો લીધા. રસાયણ વિજ્ઞાનની કોઈ ચોપડી છે તો એમાંથી રસાયણ વિજ્ઞાનના પણ કેટલાક ટોપિકો શરૂઆતના લીધા. જીવ વિજ્ઞાનની ચોપડી છે તો જીવ વિજ્ઞાનના પાઠ લીધા. તમે ગુજરાતીમાં ભણતા હો તો ગુજરાતીની અંદર કેટલીક કવિતાઓ, કેટલાક કવિઓએ લખેલી કવિતાઓ અથવા તો કેટલાક લેખકોએ લખેલા પાઠો લઈ અને આખી ગુજરાતીની ચોપડી તૈયાર કરવામાં, તો જે કવિએ પોતાની જે કવિતાઓ લખી છે અથવા તો જે લખે લેખકે પોતાના લેખો લખ્યા છે એમાંથી એનો થોડોક અંશ લેવામાં આવે, એમાંથી એનો થોડોક અંશ લેવામાં આવે ને તમારી ગુજરાતીની ચોપડી તૈયાર થાય. તો જે કવિએ લખેલી કવિતામાંથી જે અંશ લેવામાં આવે છે એ કવિતાઓના સંગ્રહને સંદર્ભ તરીકે લેવામાં આવે, અથવા તો જે લેખકે લખેલા લેખો છે એમાંથી જે થોડોક ભાગ લેવામાં આવે છે એ લેખકના લેખોને સંદર્ભ તરીકે લેવામાં આવે. તો અહીંયા કોઈ પણ પરમાણુનું દળની ગણતરી કરવામાં આવે ત્યારે એ દળની ગણતરી હંમેશા કોના સંદર્ભે કરાય, તો કે કાર્બન 12 સંસ્થાનિકને પ્રમાણિત સંદર્ભ તરીકે લેવામાં આવે. કાર્બન 12 ના સંસ્થાનિકને પ્રમાણિત સંદર્ભ તરીકે લેવામાં આવે કે એની સાપેક્ષે બીજા તત્વોનું દળ. હવે કોઈ લેખક કે કવિ, કોઈ લેખક છે અને પાઠ લેખો લખ્યા છે, એમાંથી એક પાઠ 9મા ધોરણમાં લીધો, એક પાઠ 8મા ધોરણમાં લીધો, એક ટુકડો 10મા ધોરણમાં લીધો, તો એના લેખોમાંથી 3 પાઠ્ય પુસ્તકો તૈયાર થયા ને. એના લેખકોમાંથી કેટલા પાઠ્ય પુસ્તકો થયા? 3. કોઈ એક કવિ છે, એણે રચેલી કવિતાઓમાંથી એક કવિતા 8મા ધોરણમાં, કે જે 8મા ધોરણના વિદ્યાર્થીઓ સમજી શકે તેના કરતાં થોડીક અઘરી કવિતા 9મા ધોરણમાં લીધી, એના કરતાં થોડીક અઘરી કવિતા 10મા ધોરણમાં લીધી, તો એ કવિતાની, કવિની કવિતાઓ છે એ સંદર્ભ છે. તો એના સંદર્ભે ત્રણેય ધોરણના ગ્રંથો, ત્રણેય ધોરણના પાઠ્ય પુસ્તકોની રચના થઈ. તો એવી રીતે કાર્બન 12 સંસ્થાનિકોને પ્રમાણિત સંદર્ભ તરીકે લઈ અને બીજા તત્વના પરમાણુ દળની ગણતરી કરવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? એટલે કે કાર્બન 12 સંસ્થાનિકને પ્રમાણિત સંદર્ભ તરીકે લઈ અને બીજા તત્વોના બીજા પરમાણુઓનું દળની ગણતરી કરવામાં આવે, એટલે કે કાર્બન 12 સંસ્થાનિકોના એક પરમાણુ દળના, કાર્બન 12 સંસ્થાનિકના એક પરમાણુ દળના 1/12 ભાગને પરમાણુ એકમ તરીકે લેવામાં આવ્યો. કાર્બન 12 છે એનું જે પરમાણુ છે એના પરમાણુના 12 ભાગ કરવામાં આવ્યા. આ 12 ભાગ કરવામાં આવ્યા, એમાંથી એક ભાગ જે લીધો એ ભાગને પરમાણુય એકમ તરીકે લેવામાં આવ્યો. આ તો ઓલાના જેવી રચના થઈ, તરબૂચવાળો તરબૂચ વેચવા બેઠો છે, આ તરબૂચવાળો જ્યારે તરબૂચ વેચવા બેઠો છે ત્યારે એ તરબૂચને એણે એવું કીધું કે આ એક પ્રમાણિત ફળ છે, પ્રમાણિત વજનનું છે, કોઈ પણ પ્રકારના વજનિયા વગર તરબૂચ વેચવા બેઠો છે, અને એને તરબૂચનું જે વજન છે એ તરબૂચના વજનને 12 એકમ વજન કહી દીધું. કેટલા? 12 એકમ વજન. એ 12 એકમ વજનને પછી 12 ભાગ કરી નાખ્યા. 12 ભાગ કર્યા એટલે એનો એક ભાગ, એટલે કે એનો એક ભાગ છે એ પરમાણ્વીય દળ, એટલે કે 12મા ભાગને પરમાણ્વીય એકમ તરીકે લેવામાં આવ્યો. એનો એક ભાગ કર્યો પછી કોક એમ કે મને બે ભાગ કરો, તો ઓલા એક ભાગનું વજન કરે ને બીજા એના જેટલા બે ભાગનું વજન કરીને ઓલા આપી દીધું. પછી કોક કે મને 3 એકમ દળ આપો, તો ઓલા એક તરબૂચનો જે 12મો ભાગ હતો એ બે ભાગ મૂકીને એના જેટલું વજન કરીને તરબૂચ બીજા નાખી દીધું. કોઈ એમ કે મને 6 ભાગનું તરબૂચ આપો, તો 6 ભાગ એક તરાજો મૂકે, બીજા ભાગમાં 6 ભાગ મૂકે ને વજન કરી નાખી. તો શું થયું? તરબૂચના 12 સરખા ભાગ કરીને 12મો જે એમાંનો જે એક દળ હતું, એટલે કે 1/12મા ભાગને પરમાણ્વીય દળ તરીકે લેવામાં આવ્યું. એટલે કે કોઈ પણ પરમાણુના તત્વ, કોઈ પણ તત્વના પરમાણુના સરેરાશ દળ, કાર્બન 12ના પરમાણુના સરેરાશ 1/12ના ભાગની સરખામણી કરી અને તે તત્વની સાપેક્ષે પરમાણુના દળને વ્યાખ્યાયિત કરી શકાય. એટલે કે કોઈ પણ તત્વ હોય, બરાબર, માનો કે ફળ વેચવાળો ખાલી તરબૂચ વેચે છે, નહીં, એની પાસે બીજા ફળો પણ હશે, પણ કોઈ એમ કે મને એક એકમ આપો, તો તરબૂચનો 12મો ભાગ છે એમાંથી એક 12 ભાગ કર્યા, એમાંથી એક ભાગ મૂકે અને જેટલા જે બીજા ફળો થાય એટલા આપી. કોઈ એમ કે મને 2 એકમ દળ આપો, તો 2 ભાગ મૂકે, એના જેટલા સફરજન થાય એટલા સફરજન બીજાને આપી. કોઈ એમ કે મને 3 એકમ જેટલા નારંગી આપો, તો 3 તરબૂચના ટુકડા મૂકે, એટલું જેટલું નારંગીનું વજન થાય એટલું જોખીને આપી દે. તો એવી રીતે અહીંયા
કોઈ પણ તત્વના પરમાણુના સરેરાશ દળ એટલે કે તત્વ છે એ પરમાણુનું સરેરાશ દળ એ સરેરાશ દળની સરખામણી કાર્બન 12 ના પરમાણુના દળના 1/12 ના ભાગની સાથે સરખામણી કરી અને તે તત્વની સાપેક્ષ એટલે કે તે તત્વની સાપેક્ષે પરમાણુ દળની વ્યાખ્યા કરી શકવામાં આવે છે દાખલા તરીકે ઓક્સિજન છે તો ઓક્સિજનનું જે પરમાણુ છે ઓક્સિજનના પરમાણુનું સરેરાશ દળ લેવામાં ઓક્સિજનના પરમાણુનું સરેરાશ દળ લેવામાં આવે અને એની સરખામણી કાર્બન 12 ના પરમાણુના 1/2 ભાગની સાથે કરવામાં આવે બરોબર ખ્યાલ આવી ગયો ઓક્સિજનનું પરમાણુનું સરેરાશ દળ લેવામાં આવે આ સરેરાશ દળની સરખામણી કાર્બન 12 ના સંસ્થાનિકના 1/12 ના ભાગની સાથે સરખામણી કરવામાં આવે અને એની સાપેક્ષે પરમાણુના દળને વ્યાખ્યાયિત કરી શકાય બરોબર મેં તમને કીધું ને કે મને બે એકમ સફરજન આપો તો ઓલા તરબૂચના બે ભાગ મૂકશે એના જેટલું સફરજનનું વજન થશે એટલા સફરજન એના આપશે તો અહીંયા કાર્બન 12 ના 1/12 ભાગની સાથે જે તત્વના પરમાણુનું સરેરાશ દળ થશે એને એ રીતે એકબીજાના સેના સાપેક્ષે એને વ્યાખ્યાયિત કરી શકાય છે એટલે કે આ રીતે કોઈ પણ તત્વના પરમાણુ દળને વ્યાખ્યાયિત કરી શકાય હવે પરમાણુ કેવી રીતે અસ્તિત્વ ધરાવે છે તો કે પરમાણુ છે એ કેવી રીતે અસ્તિત્વ ધરાવે છે તો કે પરમાણુ છે એ ક્યારેય પોતે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો નથી કોઈ પણ તત્વનો પરમાણુ ક્યારેય સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો નથી હંમેશા તે પરમાણુ અણુઓ અથવા તો આયનની રચના કરે એ હંમેશા કોઈ પણ તત્વનો પરમાણુ આટલું યાદ રાખજો કે કોઈ પણ તત્વનો પરમાણુ ક્યારેય સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો નથી એ હંમેશા અણુ કે આયનના સ્વરૂપની રચના કરે છે એ રીતે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે એટલે કે અણુ અથવા તો આયનો વધુ સંખ્યામાં જોડાય અને જ્યારે દ્રવ્ય બને છે ત્યારે આપણે એને ઓળખી શકીએ છીએ હવે એમ કહો મારી પાસે લોખંડનો પરમાણુ છે તો અશક્ય કારણ કે ક્યારે પરમાણુ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો નથી મારી પાસે સોનાનો પરમાણુ છે ખોટી વાત કારણ કે એ પરમાણુઓ છે એક પરમાણુ બીજા પરમાણુ સાથે જોડાઈને અણુ બનાવે અને એ અણુ બનાવે અથવા તો આયન બનાવે અને એ અણુઓ કે આયનો છે એ જોડાઈને દ્રવ્ય બનાવે અને એ દ્રવ્યને આપણે એનું અસ્તિત્વ એને જોઈ શકીએ છીએ અને અનુભવી શકીએ છીએ સ્પર્શ કરી શકીએ છીએ એટલે કે દ્રવ્યના સ્વરૂપમાં દાખલા તરીકે સોનું લોખંડ ચાંદી તાંબુ એલ્યુમિનિયમ આ બધા દ્રવ્ય સ્વરૂપે છે એનો નાનામાં નાનો ટુકડો કરતા જઈએ અને જે નાનામાં નાનો કણ બને તેને પરમાણુ કીધો એટલે ક્યારેય પરમાણુ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો નથી એ એક પરમાણુ બીજા પરમાણુ સાથે જોડાઈને અણુ બનાવે અથવા તો આયન બનાવે અને એ આયનો ભેગા થઈને દ્રવ્ય બનાવે અને એ દ્રવ્યને આપણે સ્પર્શી શકીએ છીએ જોઈ શકીએ છીએ અને એનો અનુભવ કરી શકીએ એટલે કે પરમાણુ ક્યારેય સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો નથી આગળનો ટોપિક છે અણુ શું છે અણુ એટલે કે બે અથવા તો બે કરતાં વધારે પરમાણુઓ એકબીજા સાથે જોડાઈને અણુ બનાવે બે અથવા તો બે કરતાં વધારે પરમાણુઓનો સમૂહ એકબીજા સાથે જોડાઈને શું બનાવે આ અણુઓ કાં તો મજબૂત રાસાયણિક બંધથી જોડાય અથવા તો ખૂબ જ આકર્ષણ ધરાવતા એકબીજાના આકર્ષણ એટલે કે પરસ્પર આકર્ષાઈને એક મજબૂત બંધ બનાવે અને પરિણામ સ્વરૂપે અણુ બને અણુ એમનેમ નથી બનતો અણુ એમનેમ બનતો નથી એક તત્વનો પરમાણુ બીજા તત્વના પરમાણુ સાથે અથવા તો એના એ જ તત્વના પરમાણુ સાથે કાં તો રાસાયણિક બંધથી જોડાય અથવા તો ખૂબ જ મજબૂત પરસ્પર આકર્ષણ બળથી જોડાય અને અણુ બનાવે છે ત્યારે અણુ બને છે એટલે કે અણુને કોઈ તત્વ કે સંયોજનના એવા સૂક્ષ્મ કણ તરીકે અણુને કોઈ તત્વ કે સંયોજનના સૂક્ષ્મ કણ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય કે તે સૂક્ષ્મ કણ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો હોય અને સંયોજનના ગુણધર્મ ધરાવતો પરમાણુ સ્વતંત્ર નથી ફરીથી પરમાણુ સ્વતંત્ર નથી પણ અણુ સ્વતંત્ર છે ક્યારે સ્વતંત્ર થયે કે જ્યારે કોઈ પણ તત્વના કે જુદા જુદા તત્વના પરમાણુઓ એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાય મજબૂત રાસાયણિક બંધથી જોડાય અથવા તો
परस्पर मजबूत आकर्षण बळथी જોડાઈને અણુ બનાવે આ અણુને એવા સૂક્ષ્મ કણ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય કે જે અણુ પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે અને તે પોતાના સંયોજનના ગુણધર્મો ધરાવે છે શું ધરાવે છે પોતાના સંયોજનના ગુણધર્મો તો આવા જે અણુઓ છે આવા જે બે કે બે કરતા વધારે પરમાણુઓનો સમૂહ છે એને આપણે અણુ તરીકે ઓળખીએ એટલે પરમાણુ છે એ સૂક્ષ્મ પર છે પરમાણુ જોડાશે તો અણુ બનશે ફરીથી પરમાણુ છે એ સૂક્ષ્મ છે જેનું સ્વતંત્ર અસ્તિત્વ નથી પરમાણુ એકબીજા સાથે જોડાશે તો અણુ બનશે અને આ જોડાણ એટલે કે રાસાયણિક બંધ અથવા તો પરસ્પરનું આકર્ષણ હવે એક જ તત્વના પરમાણુ અને જુદા જુદા તત્વના પરમાણુ જોડાઈને અણુ બનાવે એક જ તત્વના પરમાણુ હોય અથવા તો જુદા જુદા તત્વના પરમાણુ ઘણા પરમાણુ એવા છે કે જે એક જ પોતાના તત્વનો પરમાણુ એક જ તત્વનો પરમાણુ પોતાના જેવા જ તત્વના પરમાણુ સાથે જોડાઈ અણુ બનાવે અથવા તો કેટલાક એવા છે કે જે જુદા જુદા તત્વના પરમાણુઓ ભેગા થઈને અણુ બનાવે અને એ અણુનું અસ્તિત્વ આવે ત્યારે એમાંથી દ્રવ્ય બને એને આપણે સ્વતંત્ર રીતે જોઈ શકીએ છીએ સ્પર્શી શકીએ છીએ અહીંયા જોઈએ તો કે તત્વના અણુ તો કે એક જ પ્રકારના પરમાણુના બનેલા અણુ હવે અણુ વિશે તમને ખ્યાલ આવી ગયો અણુ કોને કહેવાય અણુ એટલે કે બે કરતા વધારે પરમાણુઓ જોડાઈને અણુ બનાવે બે કે બે કરતા વધારે પરમાણુઓ જોડાઈને અણુ બનાવે પણ આ અણુ કઈ રીતે બનશે તો કે અણુ છે એ એક જ પ્રકારના પરમાણુના બને એક જ પ્રકારના પરમાણુ જેને એક પરમાણુય અણુ કહેવાય જેની અંદર પરમાણુ એક જ પરમાણુ હોય તેમ છતાંય અણુ હોય હમણાં ધીરે ધીરે તમને ખ્યાલ આવશે એક જ તત્વના પરમાણુ દાખલા તરીકે આર્ગોન અને હિલિયમ જેને એક પરમાણુય અણુ તરીકે ઓળખવામાં આવે શું એક પરમાણુય અણુ પછી મોટાભાગના અધાતુ તત્વો છે એ બે પરમાણુના બનેલા છે મોટાભાગના અધાતુ તત્વો બે પરમાણુના બનેલા છે દાખલા તરીકે ઓક્સિજન તો ઓક્સિજનને ક્યારે ખાલી ઓ ન લખાય ઓક્સિજનને ક્યારે ખાલી ઓ લખાય નહીં હંમેશા શું લખાય ઓ ટુ નાઇટ્રોજન ને ખાલી એન ન લખાય એન ટુ ક્લોરિન ને ખાલી સીએલ ન લખાય સીએલ ટુ હાઇડ્રોજન ને એચ ટુ તરીકે લખવો પડે કારણ કે કોઈ પણ પરમાણુ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવી શકતો નથી હંમેશા અણુના સ્વરૂપમાં જ હોય છે એટલે કે અહીંયા એક જ પરમાણુના બનેલા અણુઓની અંદર આર્ગોન અને હિલિયમ છે પરંતુ બે પરમાણુના બનેલા અણુની અંદર ઓક્સિજન જે આપણે શ્વાસમાં લઈએ છીએ નાઇટ્રોજન જેની સિંધી કુળની વનસ્પતિ ઉપયોગ કરે છે ક્લોરિનનો નાઇટ્રોજનનો ઉપયોગ આપણે કરતા નથી પરંતુ તે બે પરમાણુના સ્વરૂપમાં હોય છે એટલે કે આપણે શ્વાસમાં જે લઈએ છીએ એ ઓક્સિજનનો પરમાણુ લેતા નથી પણ ઓક્સિજનનો અણુ શ્વાસમાં લઈએ છીએ ખ્યાલ આવી ગયો હવે કોઈ કેટલાક એવા પણ છે કે કોઈ પણ પરમાણુ છે એ અણુના બંધારણમાં રહેલા પરમાણુની સંખ્યા લઈને અણુની પરમાણુની તાકાત એટલે કે કોઈ પણ અણુ છે એ અણુનું બંધારણ કોઈ પણ અણુનું બંધારણ તેમાં રહેલા પરમાણુની સંખ્યાને તે તત્વની પરમાણુતા નક્કી કરે તો કે આની પરમાણુતા કેટલી બે આની પરમાણુતા એક કારણ કે તે અણુમાં રહેલા પરમાણુની સંખ્યાને નિશ્ચિત કરે છે અણુમાં રહેલા પરમાણુની સંખ્યાને નિશ્ચિત કરે છે માટે તેને તેની પરમાણુતા તરીકે ઓળખવામાં આવે છે હવે એક બીજું સરસ ઉદાહરણ આપો CO2 કાર્બનનો એક પરમાણુ ઓક્સિજનના બે પરમાણુ કુલ પરમાણુ કેટલા ત્રણ તો કાર્બન ડાયોક્સાઇડનો એક અણુ બન્યો કાર્બન ડાયોક્સાઇડનો એક અણુ બન્યો એક બીજી સરસ વાત કે જેના વગર આપણે ચાલતું નથી H2O હાઇડ્રોજન હાઇડ્રોજનના બે પરમાણુ ઓક્સિજનનો એક પરમાણુ કુલ કેટલા પરમાણુ થયા ત્રણ તો આની પરમાણવીયતા કેટલી ત્રણ કારણ કે એ પાણીના એક અણુમાં એના પરમાણુની સંખ્યા ત્રણ છે તો એની પરમાણવીયતા ત્રણ છે તો અહીંયા પાણીનો એક અણુ છે પાણીના એક અણુની અંદર બે હાઇડ્રોજનના અણુ છે એક ઓક્સિજન સોરી બે હાઇડ્રોજનના પરમાણુ છે અને ઓક્સિજનનો એક પરમાણુ છે તો આવી રીતે એક જ તત્વના પરમાણુઓ એક અથવા તો જુદા જુદા તત્વના અહીંયા તમે જુઓ તો જુદા જુદા તત્વના પરમાણુઓ છે અહીંયા પણ જુદા જુદા તત્વના પરમાણુ
एक જ તત્વના પરમાણુ આપણે જે ખોરાક ખાઈએ છીએ C6H12O6 એટલે કે આપણે જે ગ્લુકોઝ ખાઈએ છીએ ગ્લુકોઝ એટલે કે આપણે જે ખોરાક ખાઈએ છીએ પછી ભાખરી શાક બધું એની અંદર શું હોય છે ગ્લુકોઝ હોય છે અને ગ્લુકોઝ એટલે C6H12O6 એટલે કે ગ્લુકોઝના એક અણુની અંદર કાર્બનના 6 પરમાણુ હાઇડ્રોજનના 12 પરમાણુ અને ઓક્સિજનના 6 પરમાણુ खोराक खाई जीवी ओके विद्यार्थी मित्रों तो अहीं परमाणु दल विषय माहिती मेळवी परमाणु शू अणु शू अणु केवी रीते बने छे તેના વિશેની માહિતી મેળવી આગળના ટોપિકની અંદર આપણે આ ચેપ્ટરની અંદર આયન એટલે શું આયન વિશેની સંપૂર્ણ માહિતી અને સંયોજનના અણુઓ કોને કહેવાય અને રાસાયણિક સૂત્રો કેવી રીતે લખી શકાય તેના વિશેની માહિતી મેળવી અને આ પાઠ પૂર્ણ કરશું ઓકે વિદ્યાર્થી મિત્રો હેવ અ ગુડ ડે હેવ અ નાઇસ ડે થેન્ક યુ વેરી મચ